उपलेटा कुल की भाया वदर 5-1 वर्ष थी राजकारण ना हिस्सा भी रोकायल रोड नु खातमुहूर्त करता धारासभ्य ललितभाई वसोया जोवा मळी रह्या छे। राजकोट जिल्लाना उपलेटा तालुकाना बे मोटा गाम कोलकी अने भायावदर गाम ने जोड़ता रोड पर दररोजना घणा वाहनो अवरजवर थाय छे। आ रोड घणा समयथी साव बिस्मार हालतमां थई गयो होय अने भाजપ કોંગ્રેસના રાજકારણો વચ્ચે મંજૂર થઈ ગયેલ રોડનું કામ અટવાયેલું પડ્યું હતું અને આ રોડ બનાવવાની અહીંયાના આગેવાનોએ ઘણી વખત પૂર્વ ધારાસભ્યને રજૂઆત કરવા છતાં આ બાબતે ધ્યાન દોરવામાં આવ્યું ન હતું। ત્યારબાદ 2018-19ની ચૂંટણી આવતા સ્થાનિક આગેવાનોએ લલિત વસોયાને રજૂઆત કરતા તેઓએ તેમની ગ્રાન્ટમાંથી 85 લાખ રૂપિયા આ કામ માટે ફાળવી આપ્યા હતા, પણ રાજકીય ચળસા ચળસીમાં અટવાયેલા રોડ આજ દિન સુધી થવા ન પામ્યો હતો। પણ હવે અટવાયેલા રોડની મંજૂરી થતાં ધારાસભ્ય લલિતભાઈ વસોયા ભાયાવદર નગરપાલિકાના ચેરમેન નયનભાઈ જીવાણી, કોલકી ગામના સરપંચ રમેશભાઈ ખાંટ, માજી સરપંચ હેમંતભાઈ આરદેશણાના હાથે ખાતમુહૂર્ત કરાવીને રોડનું કામ શરૂ કરવામાં આવ્યું હતું। આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે કોલકી ભાયાવદર રા ભાજપનો ગઢ ગણાતા હતા, ગત ચૂંટણીમાં ત્યાંથી લીડ ન નીકળતા આ બંને ગામને બતાવી દેવા માજી ધારાસભ્ય પ્રવીણભાઈ માંગડિયા આ ગામના કામમાં રોડા નાખીને કામ ન થાય તે માટે સરકારમાં સાચી ખોટી રજૂઆતો કરી અધિકારીઓ પાસે કામ ન કરવા દબાણ કરતા હતા, પરંતુ ગ્રાન્ટમાંથી 85 લાખ રૂપિયા કામ માટે ફાળવેલ હોય અને આ કામ કરવાની જવાબદારી હોય સતત વિરોધ છતાં આ 6-7 કિલોમીટર રોડનું કામ શરૂ કરવામાં સફળતા રહી અને આ બંને ગામના આગેવાનોને સાથે રાખીને રોડનું મુહૂર્ત કરવામાં આવ્યું છે। ભાયાવદર કોલકી રોડ 2018ની અંદર જે ધારાસભ્યશ્રીએ એની ગ્રાન્ટમાંથી રોડ સૂચવવાનો હોય, મેં મારા વિસ્તારમાં સૌથી પ્રથમ ભાયાવદર અને કોલકી રોડમાં આ જે 6 કિલોમીટરનો રસ્તો બે મોટા ગામને જોડતો હતો એ 2 વર્ષ પહેલાં ગ્રાન્ટ આપી હતી, પરંતુ રાજકીય કારણોસર આ રોડનું કામ થતું નહોતું। આજે 2 વર્ષ પછી ઘણી બધી મથામણો પછી બંને ગામના આગેવાનો સરપંચશ્રીઓ નગરપાલિકાના પ્રમુખના પ્રયત્નોથી આ રોડ આજે શરૂ થઈ રહ્યો છે, ત્યારે બંને ગામમાં સૌ પ્રજાજનોને આ રોડનો ઉપયોગ કરનારા લોકોને આનંદની લાગણી સૌ અનુભવે છે। વિકાસના કામમાં કોઈ આડખીલી રૂપ ન થાય, કારણ કે વિસ્તારનો વિકાસ થતો હોય ત્યારે રાજકીય પક્ષાપક્ષી ભૂલી અને વિકાસના કામોમાં સૌએ સહયોગ આપવો જોઈએ, આ તકે મારી એટલી અપીલ છે। આજે ભાયાવદર કોલકી રોડનું ભૂમિપૂજન હતું, હું કોલકી સરપંચ રમેશભાઈ ખાંટ, ઘણા રજૂઆતો કરેલી અને બીમાર હાલતમાં જે આ રોડ હતો એ આજે ચાલુ ધારાસભ્ય શ્રી લલિતભાઈ વસોએ 2 વર્ષ ત્યાં સતત મહેનત કરી અને ખૂબ રજૂઆતો કરીને આજે એનું ભૂમિપૂજન થયેલું છે। આજે આ રોડ બહુ ખરાબ હાલતમાં હતો, ઘણા સમયથી રજૂઆતો થતી હતી પણ રોડ બનતો નહોતો, એ રાજકીય કિનાખોરીને કારણે જ નહોતો બનતો। હવે આજે આ રોડનું કામ લલિતભાઈને હસ્ત જે આજ ભૂમિપૂજન થયેલું છે, ખાતમુહૂર્ત થયું છે, એથી ખૂબ મને લાગણી અનુભવું છું અને એનો ખૂબ ખૂબ લલિતભાઈનો આભાર માનું છું અને કોલકી ગામ વતી આ બધાનો આભાર માનું છું। આજુબાજુના સરપંચો રબારીકા ખારચિયા કોલકી ઘણા ગામના સરપંચો અહીંયા હાજર છે અને લલિતભાઈના સફળ રજૂઆતો અને મહેનતથી આ રોડ આજે 2 વર્ષ થયા બનતો નહોતો અને આજે બની રહ્યો હશે। વિપુલ ધામેશાનો રિપોર્ટ, ઉપલેટા।